ચોમાસામાં વરસાદ આવે છે ત્યારથી કુવા તળાવો વરસાદી પાણીથી ભરાઈ જાય છે, પણ છોટાઉદેપુર જિલ્લામાં પાણીનો પુરવઠો થોડા જ સમયમાં ખાલી થઈ જતા ખેડૂતોની ચિંતામાં હવે વધારો થયો છે. લીંડા ટીકા સિંચા તળાવ તાલુકો નસવાડીનો તળાવ આવેલો છે, એમાં જે લીકેજ થાય છે 0 થી 600 મીટર સુધી કેરણ એને રિપેરિંગ કરે તો લીકેજ થવાનું બંધ થઈ જાય, વધતા 104 ને 60 લેવલ જાય છે અને ઉપરથી લીકેજ થાય છે, એને પણ રિપેરિંગ કરવાનું છે. જિલ્લામાં વર્ષો પહેલા 3 જેટલા સિંચાઈ તળાવો બનાવવામાં આવ્યા હતા ત્યારે ખરીફ અને રવિ પાકમાં ખેડૂતોને લાભ મળ્યો હતો, પણ હાલની પરિસ્થિતિ જોઈએ તો ફક્ત 20 એકરમાં જ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે, તો બીજી તરફ સુખી જળાશયો પણ સુકાઈ ગયા હોવાથી નજીકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેતર સુધી પાણી પહોંચતા પહેલા તે અન્ય જગ્યાએથી વહી જાય છે. સંગ્રહ શક્તિ છે અને એમની જે કેપેસિટી છે 4,869 છે, અને તે પૈકી આપણે 1516માં 600 હેક્ટરમાં સિંચાઈ કરેલી છે ને 1516માં 172 હેક્ટરમાં. એમાં ઊંચી સિંચાઈ એટલા માટે કેમ કે તે જે તે વખતે એમાં ઓછું પાણી ભરાયેલું હતું અમુક તળાવોમાં, એના લીધે ઊંચી સિંચાઈ થયેલી છે. વારંવાર અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ ફક્ત ચોમાસા આધારિત જ ખેતી પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતો માટે જળ મૃગજળ સમાન સાબિત થઈ રહ્યું છે. મહેશ પીલ, VTV ન્યૂઝ.